યુહાનું પુસ્તક પહેલો અધ્યાય યુહા અધ્યાય પહેલો. યહોવાનું એવું વચન અમિતાયના દીકરા યુહા પાસે આવ્યું કે ઉઠ, મોટા નગર નિનવે જા ને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. પણ યુહા યહોવાની હજુરમાંથી તારશીશ નાસી જવાને ઉઠ્યો. તે યાફા ચાલ્યો ગયો. ત્યાં તેને તારશીશ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું ને યહોવાની હજુરમાંથી તેઓની સાથે તારશીશ જવા સારું તેમાં ચડી બેઠો. પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું ને સમુદ્રમાં મોટું તોફાન થયું ને તેથી વહાણ ભાગી જશે એવું લાગ્યું. ત્યારે ખલાસીઓ બીધા ને તેઓ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા અને તેઓએ વહાણ હલકું કરવાને તેઓમાંનો સામાન વામી નાખ્યો. પણ યુહા વહાણના સૌથી અંદરના ભાગમાં ઉતરી જઈને સૂઈ ગયો હતો ને ભર નિદ્રામાં પડ્યો હતો. માટે વહાણના નાખુદાએ તેની પાસે આવીને તેને કહ્યું કે હે ઊંઘણસિંહ, તું શું ઊંઘ્યા કરે છે? ઉઠ, તારા દેવને વિનંતી કર, એટલે કદાચ એમ બને કે દેવ આપણે વિશે વિચાર કરે ને આપણો નાશ ન થાય. વળી તે સર્વે એકબીજાને કહ્યું, ચાલો આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે કોને લીધે આપણા પર આ વિઘ્ન આવ્યું છે. તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી ને ચિઠ્ઠી યુહાના નામની નીકળી. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે કૃપા કરીને અમને કહે કે તું કોણ છે કે જેને લીધે આ વિઘ્ન આપણા પર આવ્યું છે? તારો ધંધો શો છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? તું કઈ પ્રજાનો છે? ત્યારે તેઓને કહ્યું કે હું હિબ્રુ છું અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યોના દેવ યહોવાનો ભક્ત છું. ત્યારે તે માણસો અતિશય ગભરાયા ને તેઓએ તેને કહ્યું, તે આ શું કર્યું? કેમ કે તેના કહ્યાથી તે માણસોએ જાણ્યું કે તે યહોવાની હજુરમાંથી નાસી જાય છે. પછી તેઓએ તેને પૂછ્યું, અમે તને શું કરીએ કે સમુદ્ર અમારે માટે શાંત થાય? કેમ કે સમુદ્ર વધારે ને વધારે તોફાની થતો જતો હતો. ત્યારે તેઓને કહ્યું, મને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દો, એટલે સમુદ્ર તમારે માટે શાંત થશે. કેમ કે હું જાણું છું કે મારી લીધે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે. પરંતુ કિનારે પહોંચી જવાને માટે તે માણસોએ બહુ જ હલેસા માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહીં, કેમ કે સમુદ્ર તેમની સામે વધારે ને વધારે તોફાની થતો ગયો. તેથી તેઓએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, હે યહોવા, અમારા પર એવી કૃપા કર કે આ માણસના મરણને લીધે અમારો નાશ ન થાય ને અમારે શિર નિર્દોષ રક્ત પાડવાનો દોષ મૂકીશ નહીં, કેમ કે હે યહોવા, જેમ તને સારું લાગ્યું તેમ તે કર્યું છે. એમ કહીને તેઓ યુહાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો, એટલે સમુદ્ર ઉછળતો બંધ પડ્યો. ત્યારે તે માણસોને યહોવાનો અતિશય ભય લાગ્યો. તેઓએ યહોવાને બલિદાન આપ્યું ને માનતાઓ લીધી. યહોવાએ એક મોટી માછલી યુહાને ગળી જવા સારું નિર્માણ કરી હતી અને યુહા 3 દિવસ ને 3 રાત તે માછલીના પેટમાં રહ્યો. યુહા અધ્યાય બીજો. યુહાનો બીજો અધ્યાય. તે વખતે યુહાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. તેણે કહ્યું કે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેણે મને ઉત્તર આપ્યો. શેઓલના પેટમાંથી મેં બૂમ પાડી ને તે મારો સાથ સાંભળ્યો, કેમ કે તે મને ઊંડાણમાં સમુદ્રના ભીતરમાં ફેંક્યો ને મારી આસપાસ પાણી હતું. તારા સઘળા મોજાઓ ને તારી છોળો મારા પર ફરી વળ્યા. મેં કહ્યું કે મને તારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે, તો પણ હું ફરીથી તારા પવિત્ર મંદિર તરફ જોઈશ. પાણી મારી આસપાસ ફરી વળ્યા, હા, મારો જીવ જતા સુધી ફરી વળ્યા. મારી આસપાસ ઊંડાણ હતું. મારા માથાની આસપાસ દરિયાઈ છોડ વીંટળાઈ ગયા હતા. હું પર્વતોમાં તળિયા સુધી ઉતરી ગયો હતો. પૃથ્વીએ પોતાની ભંગોળો મારા પર સદાને માટે વાસી દીધી. તો પણ હે મારા દેવ યહોવા, તે મારા જીવને ખાળામાંથી બહાર કાઢ્યો છે. મારો જીવ મારામાં નિર્ગત થયો. ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું. મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારી હજુરમાં પહોંચી. જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ રાખે છે તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે. પણ હું આભાર સ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચડાવીશ. તારણ યહોવાથી છે. યહોવાએ માછલીને આજ્ઞા કરી ને તેણે યુહાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો. યુહાનું પુસ્તક 3 અધ્યાય. યુહા એનો 3 અધ્યાય. પછી યહોવાનું વચન બીજી વાર યુહાની પાસે આવ્યું કે ઉઠ, મોટા નગર નિનવે જઈને
હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર. એથી યુના ઉઠીને યહોવાના વચન પ્રમાણે નિનવે ગયો. નિનવે તો બહુ મોટું શહેર હતું. 3 દિવસની મજર જેટલો તેનો ઘેરાવો હતો. યુનાએ નગરમાં દાખલ થઈને 1 દિવસની મજલ કરી અને પોકારીને કહ્યું કે 40 દિવસ પછી નિનવેનો નાશ થશે. નિનવેના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો અને તેઓએ ઉપવાસનો ઢંઢોરો પીટાવીને મોટાથી તે નાના સુધી સર્વે ટાટ પહેર્યું. નિનવેના રાજાએ એ વાતની ખબર થઈ એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો ને પોતાનો જબ્ભો પોતાના અંગ પરથી ઉતારી નાખીને ને પોતાને અંગે ટાટ ઓળીને રાખમાં બેઠો અને તેણે તથા તેના અમીરોએ કરેલા ઠરાવ પ્રમાણે નિનવેમાં સર્વત્ર ઢંઢેરો પીટાવ્યો કે માણસ તેમજ ઢોરઢાંક તથા ઘેટા બકરા પણ કંઈ પણ ચાખે નહીં, તેઓ ખાય નહીં, તેમ પાણી પણ પીએ નહીં, પણ માણસ તથા પશુ બંને ટાટ ઓળે ને તેઓ દેવની આગળ મોટેથી પોકાર કરે. હા, તેઓ સર્વ પોતપોતાના દુષ્ટ આચરણો તજે તથા પોતપોતાને હાથે થતો જોરજુલમ બંધ કરે. આથી કદાચ દેવ પોતાનો વિચાર બદલીને પશ્ચાતાપ કરે ને પોતાનો ઉગ્ર કોપ તજી દે જેથી આપણો નાશ ન થાય. તેઓના કામ દેવે જોયા કે તેઓએ પોતાના દુષ્ટ આચરણોને તજી દીધા. આથી તેઓ પર જે વિપત્તિ આણવાનું દેવે કહ્યું હતું તે વિશે તેને પશ્ચાતાપ થયો અને તેણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. યુનાનું પુસ્તક 4 અધ્યાય. યુના અધ્યાય 4. પણ તેથી યુનાને ઘણું જ ખોટું લાગ્યું ને તેને ક્રોધ ચડ્યો. તેણે યહોવાની પ્રાર્થના કરીને કહ્યું કે હે યહોવા, હું તારી પ્રાર્થના કરું છું કે જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું નહોતું. તેથી જ તારસીસ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી, કેમ કે હું જાણતો હતો કે તું કૃપાળુ તથા કરુણા રાખનાર દેવ છે. તું ક્રોધ કરવામાં ધીમો ને ઘણો દયાળુ એવો દેવ છે ને વિપત્તિ પાળવાથી તને પશ્ચાતાપ થાય છે. તેથી હે યહોવા, હવે કૃપા કરીને મારો જીવ લઈ લે, કેમ કે મારે જીવવા કરતા મરવું બહેતર છે. ત્યારે યહોવાએ તેને કહ્યું કે તું ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે? પછી યુના નગરની બહાર જઈને તેની પૂર્વ બાજુએ બેઠો. ત્યાં પોતાને માટે મારવો બાંધીને નગરનું શું થાય છે તે જોવાને રાહ જોતો તેની નીચે બેઠો. યહોવા દેવે કિકાયોનનો એક વેલો ઉત્પન્ન કર્યો ને તેને યુનાની ઉપર ઝઝૂમતો બનાવ્યો, તેથી તે તેના માથા પર છાયા કરીને તેની ગમગીની દૂર કરે. એ કિકાયોનના વેલાને લીધે યુના બહુ જ આનંદ પામ્યો. પણ બીજા દિવસે સવાર થતાં દેવે એક કીડો ઉત્પન્ન કર્યો. તેણે કિકાયોનના વેલાને કરડી ખાધો, તેથી તે સુકાઈ ગયો. વળી સૂર્ય ઉગતા દેવે પૂર્વ તરફની લૂ વાતી શરૂ કરી, તેથી યુનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી ને તેણે પોતે મોત માગીને કહ્યું કે મારે જીવવા કરતા મરવું બહેતર છે. ત્યારે દેવે યુનાને કહ્યું, કિકાયોના વેરાને લીધે તું ગુસ્સે થાય છે તે શું તું ઠીક કરે છે? તેણે કહ્યું, ગુસ્સે થવાથી મારું મોત આવે તો પણ તે મને વાજબી લાગે છે. યહોવાએ કહ્યું કે કિકાયોના વેરાને સારું તે મહેનત કરી નથી ને તેને રોપ્યો પણ નથી. તે એક રાતમાં ઉગ્યો ને બીજી રાતે નાશ પામ્યો, તેના પર તને દયા આવે છે. તો આ મોટું નગર નિનવે કે જેની અંદર 1,20,000 એવા લોકો છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલું પણ જાણતા નથી, વળી જેની અંદર ઘણા ઢોરઢાંક છે તેના પર મને દયા ના આવે?